ગુડ મોર્નિંગ, સુપ્રભાત. આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક, વરસાદી માહોલ છે. નમસ્કાર, હું જરાક વલસાડમાં. મોડી રાતથી ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. વલસાડ શહેરના અનેક વિસ્તારોમાં ભરાયા છે પાણી. મોડી રાતથી ભારે વરસાદ જોવામાં આવી રહ્યો છે. 12 કલાકમાં સૌથી વધુ કપરાડા વલસાડમાં વરસાદ છે. કપરાડામાં 8.5, વલસાડમાં 8 ઇંચ વરસાદ છે. વાપી ધરમપુરમાં 7.5 ઇંચ વરસાદ છે. અને ભારે વરસાદના કારણે મધુબન ડેમમાં પણ પાણીની આવક થઈ છે. ભારે વરસાદ વલસાડ જિલ્લામાં કપરાડા, વલસાડ, વાપી આ તમામ જે તાલુકાઓ છે વલસાડના, ત્યાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આ ઉપરાંત વાપીના છરવાડા, ગુંજન જેવા વિસ્તારોમાં પાણી થઈ ગયું છે. જય પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે વલસાડથી. જય, અત્યાર સુધી કેટલો વરસાદ અને કેવી મુશ્કેલી આવી પડી રહી છે, કારણ કે 8 ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે? જય, જી જનક, જો ચોક્કસથી વાત કરીએ વલસાડ જિલ્લાના વરસાદની, તો જે પ્રકારે ગત રાતથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, આપ જોઈ શકો છો. હાલ હું ઉભો છું વલસાડના દારાચણા વિસ્તારની અંદર. હાલ હું ઉભો છું, આપ જોઈ શકો છો શું પરિસ્થિતિ છે. અહીં પાણી ભરાયા છે અને આ પાણી ભરાવાના કારણે વલસાડ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી જે છે એની કામગીરીમાં ઉણપ જે હતી એ છતી થઈ ગઈ છે. ખાસ કરીને આપને જણાવી દઉં તો જે પ્રકારે વરસાદ વરસ્યો છે, ઉપરવાસનું પાણી પણ વલસાડ તાલુકામાં જ આવતું હોય છે. ખાસ કરીને ધરમપુર અને કપરાડા જે તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે એનું પાણી પણ વલસાડ તાલુકામાં આવતું હોય છે. તો બીજી તરફ વાપીમાં પણ જે અનરાધાર થયો છે ગત રાતથી, એના કારણે વાપીના ઘણા વિસ્તારોની અંદર પાણી ભરાયા છે. જેમ કે ગુંજન, છરવાડા જેવા વિસ્તારો જે છે એ પાણીમાં ગરક થઈ ગયા છે. અને ઝંડાચોક વિસ્તાર જે છે ત્યાં પણ ઘૂંટણ સમા પાણી ભરાયા છે. તો વલસાડના મોગરાવાડી, ગરનાળા અને છીપાડ ગરનાળામાં પણ પાણી ભરાયા છે. અને સવારના અર્થમાં જે પ્રકારે લોકોએ પાણી ભરાયેલા જોયા છે, તો લોકોને ચોક્કસથી પારાવાર સહન કરવાનો વારો આવ્યો છે. જી જનક, બિલકુલ. જય, વલસાડમાં તો છે જ, વલસાડના અન્ય તાલુકામાં વાપી, કપરાડા ત્યાં કેવો વરસાદ છે અને મધુબન ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે? જી જનક, ચોક્કસથી મધુબન ડેમમાં જે પ્રકારે પાણીની આવક વધી રહી છે, જોકે હાલ એની મધુબન ડેમની સપાટી જે છે 72 મીટર પર પહોંચી છે, જેની ભયજનક સપાટી 87 મીટર સુધીની છે. પરંતુ જે પ્રકારની હાલ ઉપરવાસમાં જે વરસાદ વરસી રહ્યો છે અને હજી તો ચોમાસાની ઋતુની શરૂઆત કહી શકાય, અને તે સમયે જો 72 મીટર સુધી સપાટી પહોંચી ગઈ હોય તો હાલ એ જે ભયજનક સપાટી સુધી ન પહોંચે એ માટે મધુબન ડેમના પણ જે દરવાજા છે 1.30 મીટર સુધી હાલ ખુલ્લા કરી દેવામાં આવ્યા છે. અને 15,000 ક્યુસેક જેટલું પાણી દર કલાકે હાલ મધુબન ડેમમાંથી છોડવામાં આવી રહ્યું છે, અને જેની સીધી અસર દમણગંગા નદી પર પડે છે. અને દમણગંગાનું પાણી પણ વાપીમાં આવતું હોય છે, જેના કારણે વાપીનો વરસાદ અને દમણગંગામાં આવેલું પાણી એ બંને પાણી એક સાથે ભેગા થવાના કારણે હાલ વાપીના જે છરવાડા છે, ઝંડાચોક વિસ્તાર છે અને વાપીના જે દમણગંગાને અડીને આવેલા જે કાંઠા વિસ્તારના ગામો છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ ગઈ છે. જી જનક, જે હજુ પણ વધુ વરસાદની આગાહી છે, હજુ પણ 8 થી 10 ઇંચ તો ખાબક્યો છે, હજુ પણ લગભગ 5 થી 7 ઇંચ વરસાદ ખાબકી જાય તો પછીની પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર તૈયાર છે? તો વલસાડમાં મોડી રાત્રી ધોધમાર વરસાદ આપ જોઈ શકો છો. વલસાડ પાણી થઈ ગયું છે. વલસાડ શહેર, વલસાડના તમામ તાલુકાઓ, ગ્રામીણ વિસ્તારોમાં ભારે વરસાદ. વાપીની બિલખાડી પાણી બિલખાડીના પાણી વાપીની અનેક સોસાયટીમાં ભરાઈ ગયા છે. તો વાપી, વલસાડ, કપરાડા, આખો જિલ્લો પાણી જોવામાં આવી રહ્યો છે. વડોદરામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ છે. 24 કલાકમાં વડોદરા શહેરમાં 3 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. ડભોઈ, વાઘોડિયામાં પણ 3.25 ઇંચ વરસાદ છે. કરજણ, શિનોરમાં 2.5 ઇંચ વરસાદ છે. ભારે વરસાદથી વડોદરા શહેરના રસ્તાઓ પાણી થઈ ગયા છે. ડભોઈ અને વાઘોડિયામાં 3 ઇંચ, કરજણ, શિનોરમાં પણ 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત ભારે વરસાદના કારણે પાણી થઈ ગયું છે. આપ સોસાયટીઓમાં જોઈ શકો છો, નીચાણવાળી જે સોસાયટીઓ છે ત્યાં પાણી થઈ ગયું છે. તો મધ્યથી લઈ દક્ષિણ સુધી ધોધમાર વરસાદ, ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે. મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છે. અને વડોદરા શહેરના દ્રશ્યો આપ જોઈ શકો છો, વહેલી સવારના દ્રશ્યો કે જ્યાં રવિવારનો દિવસ
અને હાલાકી આજે રજા છે, જેના કારણે હજુ લોકો નીકળી નથી રહ્યા, પરંતુ પાણી ભરાય છે. રવિ અગ્રવાલ જોડાઈ ગયા છે. રવિ, કેટલો વરસાદ અત્યાર સુધી અને શું પરિસ્થિતિ વડોદરા શહેરની? જનક, બિલકુલ વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં મેઘરાજાએ મધરાતે મન મૂકીને તેઓ વરસ્યા હતા, અને ખાસ કરીને છેલ્લા 24 કલાકમાં જો વડોદરાના વરસાદની વાત કરવામાં આવે તો શહેરમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જ્યારે ડભોઈ અને વાઘોડિયામાં 3.25 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, તો કરજણ અને સિનોરમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે. મધુરી વચ્ચે કે પાદરા, સાવલી, દેસર અને સિનોરમાં હજુ જેવો પાદરા, સાવલી અને દેસરમાં હજુ વરસાદ નથી વરસ્યો. ખાસ કરીને વડોદરામાં મધરાતે વરસાદ વરસવાના કારણે જે નીચાણવાળા વિસ્તારો હતા, રસ્તાઓ હતા, ત્યાં પાણી ભરાયા હતા, પરંતુ સવારે વરસાદ બંધ થતાની સાથે જ પાણી કલાકોમાં ઉતરી ગયા છે. ખાસ વાત એ છે કે રાત્રે વરસાદ પડવાના કારણે લોકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી નથી પડી, પરંતુ લોકો ચોક્કસથી વરસાદના કારણે જે ઠંડક પડી છે, તેના ઠંડક થઈ રહી છે વાતાવરણમાં, તેના કારણે લોકોને એક શાંતિ મળી છે અને લોકોને ભગવારોમાંથી છુટકારો મળ્યો છે. બિલકુલ બિલકુલ, આભાર રવિ. તો આખરે આપ જો કે ઠંડક થઈ ગઈ છે આખા ગુજરાતમાં, અમદાવાદમાં પણ ઠંડક છે, ગાંધીનગરમાં પણ ઠંડક છે, વરસાદની અસર સમગ્ર ગુજરાતમાં જોવામાં આવી રહી છે. વડોદરામાં 3 ઇંચ વરસાદ, પાણી પાણી વડોદરા શહેર જોવામાં આવી રહ્યું છે. પડોશી જિલ્લા છોટાઉદેપુરની વાત કરીએ તો છોટાઉદેપુરમાં પણ વરસાદી માહોલ છે. છેલ્લા 24 કલાકમાં છોટાઉદેપુર, પાવી, જેતપુર, નસવાડીમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે. સંખેડા, ક્વાંટમાં પણ 1 ઇંચ વરસાદ છે, જ્યારે બોડેલીમાં પણ 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. તો છોટાઉદેપુરમાં પણ ધીમી ધારે વરસાદ છે, પરંતુ વરસાદ પડી રહ્યો છે અને સારો વરસાદ પડી ચૂક્યો છે. 1.5 ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે અને મોડી રાત્રે પણ એક ઝાપટું આવી ચૂક્યું છે, જેના કારણે વાતાવરણ સતત ઠંડક જોવા આવી રહી છે. આપ જોઈ શકો છો છોટાઉદેપુર 24 કલાકમાં સારો એવો વરસાદ, 1.5 ઇંચથી વધુ વરસાદ. જમીલ પઠાણ છોટાઉદેપુરથી જોડાયા. જમીલ, ઓલ ઓવર છોટાઉદેપુરમાં કેટલો વરસાદ પડ્યો છે આ શહેર અને જિલ્લામાં? જી જનક, આપને જણાવી દઉં કે જ્યારથી ચોમાસાની શરૂઆત થઈ છે ત્યારથી છોટાઉદેપુર જિલ્લાની અંદર સારો એવો વરસાદ વરસી રહ્યો છે. મેલ મોહ એટલે કે પાકને અનુકૂળ વરસાદ વરસી રહ્યો છે, ક્યારેક ધીમી ધારે તો ક્યારેક ધોધમાર વરસાદ થાય છે. છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો લગભગ 1.5 ઇંચ જેટલો સરેરાશ વરસાદ જિલ્લાની અંદર વરસ્યો છે, ત્યારે જે ઉપરવાસમાં પણ સાથે વરસાદ થઈ રહ્યો છે અને તેને લઈને જિલ્લાની અંદર જે નદી નાળા છે, ઓરસંગ નદી સહિતની જે નદીઓ છે તેમાં પણ સારું એવું પાણી વહી રહ્યું છે. બિલકુલ બિલકુલ, આભાર જમીલ. તો આખરે સારો એવો વરસાદ છોટાઉદેપુર, વડોદરા, નવસારી, વલસાડ, વલસાડમાં તો પાણી પાણી છે. છોટાઉદેપુરમાં 1.5 ઇંચથી વધુ વરસાદ, મોડી રાત્રે આ સતત વરસાદ વરસી રહ્યો છે. મધ્યથી વાત ઉત્તરમાં, ઉત્તરમાં પણ સારો વરસાદ, સાબરકાંઠા જિલ્લા અને અરવલ્લીમાં સારો વરસાદ છે. સાબરકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ છે. મુખ્ય મથક હિંમતનગર, ઈડર, વડાલી, વિજયનગરમાં વરસ્યો છે વરસાદ. ભારે પવન, વીજળીના કડાકા સાથે વરસાદ છે. પોશીનામાં 2.5 ઇંચ, પ્રાતિજમાં 2.25 ઇંચ વરસાદ છે. વિજયનગરમાં 1.25 ઇંચ, તલોદમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો હિંમતનગર, પ્રાતિજ, પોશીના, વિજયનગર, ખેડબ્રહ્મમાં તમામ વિસ્તારોમાં સારો એવો વરસાદ, મોડી રાત્રિ જ આ વરસાદી માહોલ સર્જાયો છે. વાતાવરણમાં ઠંડક જોવામાં આવી રહી છે. સાબરકાંઠા જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે, વાતાવરણમાં ઠંડક છે. હાલાકી આ ધીમી ધારે વરસાદ પડ્યો છે એટલે કોઈ પણ પ્રકારની મુશ્કેલી જોવા નથી આવી રહી, પરંતુ હા, 1 ઇંચથી થોડો વધારે વરસાદ પડ્યો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક છે. જિલ્લામાં સર્વત્ર, અત્ર તત્ર સર્વત્ર, પ્રાતિજથી લઈ પોશીના સુધી અહીંયા વરસાદી માહોલ જોવામાં આવી રહ્યો છે. વરસાદી માહોલ છે. વલસાડમાં સૌથી વધારે વરસાદ જોવામાં આવી રહ્યો છે, જેના કારણે વાપીની બીલખાડી ઓવરફ્લો થઈ છે. બીલખાડીના પાણી વાપીની અનેક સોસાયટીમાં ભરાઈ ગયા છે. વાપીના છરવાડા, ગુંજન વિસ્તારમાં પાણી પાણી થઈ ગયું છે. લોકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે, ત્યારે વાપીના ઝંડા ચોક વિસ્તારમાં પણ પાણી ભરાઈ જતા જ રાહદારીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આપણે એ પણ જણાવ્યું કે વાપીનો જે ગુંજન વિસ્તાર છે એ વાપીનો પોશ વિસ્તાર છે. હવે પોશ વિસ્તારમાં જ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય તો આપ સમજી શકો છો કે નીચાણવાળા વિસ્તારો કે જ્યાં મજૂરો રહે છે, જ્યાં કારીગરો રહે છે, ત્યાં શું હાલત થતી હશે એનો અંદાજ આપ જોઈ શકો છો. વાપી પાણી પાણી થઈ ગયું છે. આ જય પટેલે પાસે જોડાયા. જય, આ વાપીની ખૂબ જ બદથી બદતર હાલત છે, કારણ કે પાણી ભરાઈ ગયા છે. મુખ્ય જે ગુંજન વિસ્તાર છે, પોશ વિસ્તાર, ત્યાં પાણી છે, તો પછી કારીગરો જ્યાં રહે છે એ બધા વિસ્તારમાં શું પરિસ્થિતિ?
જી જનક, ચોક્કસથી જે રીતે આપે જણાવ્યું કે ગુંજરે પોશ વિસ્તાર છે અને એ વિસ્તારમાં પણ પાણી ભરાયું છે. ખાસ કરીને જણાવી દઉં, પહેલા આંકડા તો વાપી તાલુકાની જો વાત કરીએ તો વાપી તાલુકામાં છેલ્લા 12 કલાકમાં 7.59 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને જેને કારણે આ પાણી ભરાયા છે અને બિલ સારી ઓવરફ્લો થઈ છે. આપણે જણાવી દઉં કે શહેરી વિસ્તારમાં જયારે પાણી ભરાયા છે ત્યારે ક્યાંક ને ક્યાંક વાપી નગરપાલિકાની જે ચૂક રહી ગઈ છે એના ઉપર ઇશારો કરી રહી છે. કારણ કે જે પ્રી મોન્સૂન કામગીરી થવી જોઈએ ન તો થઈ નહોતી અને જે કારણથી વાપીના ગુંજન અને ગંડા ચોક જેવા પોશ વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે. તો નીચાણવાળા વિસ્તારોની વાત કરીએ તો છરવાડા જે ગામ જે છે આખું એ પણ હાલ પાણીમાં ગળાડૂબ થઈ ગયું છે. તો વાપીને દમણગંગાને અડીને આવેલા જેટલા પણ ગામો છે એ તમામ ગામોમાં પણ હાલ પાણી ભરાવાની પરિસ્થિતિ ઉભી થઈ છે. જે હજુ પણ વધુ વરસાદની આગાહી છે અને હજુ પણ 4 થી 5 ઇંચ વરસાદ પડી જાય તો મુશ્કેલી વધારે સર્જાશે, મુશ્કેલીમાં મુકાશે. ચોક્કસથી જનક, જો આવનારા 3 થી 4 કલાકમાં જો આ પ્રકારે અવિરત વરસાદ જો રહ્યો તો વલસાડ, સમગ્ર વલસાડ જિલ્લાના વલસાડ તાલુકા અને વાપી તાલુકાની પરિસ્થિતિ બધી બદતર થઈ શકે એમ છે. પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્ર હવે એલર્ટ ઉપર છે. તંત્રએ પહેલાથી સાવચેતીના ભાગરૂપે એનડીઆરએફની એક ટીમને સ્ટેન્ડબાય કરી છે, જેના કારણે તંત્ર હાલ એલર્ટ છે. તો તંત્રએ હાલ વલસાડના પણ જે નીચાણવાળા વિસ્તારો છે એ વિસ્તારોને એલર્ટ પર મૂકી દીધા છે કે જો પાણી આવવાની શક્યતા હોય તમામને પોતાના ઘર વસ્તીનો સામાન ઉપર ચડાવી દેવાની સૂચનો પણ કરી દેવામાં આવી છે. બિલકુલ બિલકુલ, જય, આપ પણ રિપોર્ટિંગ કરો તો જરા સાવધાનીથી રિપોર્ટિંગ કરો. આપની પાસે ફરીથી આવીશું કારણ કે ભારે વરસાદ જોવામાં આવી રહ્યો છે. વલસાડ, વાપી અને અન્ય જે તાલુકાઓ છે ત્યાં ધોધમાર વરસાદ જોવામાં આવી રહ્યો છે. વલસાડ માત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી જોવામાં આવી રહ્યું છે. રાજ્યમાં આજે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી છે. છૂટાછવાયા વિસ્તારમાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્ર કચ્છનો વારો છે. દક્ષિણમાં તો ધોધમાર છે જ, સાથે સાથે હવે આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. આ ઉપરાંત છૂટોછવાયા વિસ્તારમાં વરસાદ પડી શકે છે. તો હવે આજે સૌરાષ્ટ્ર અને કચ્છનો વારો છે. દક્ષિણમાં તો ધોધમાર છે, વડોદરાથી લઈ વલસાડ સુધી ધોધમાર વરસાદ. હવે સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્ર કચ્છ મેં મેઇનલી આઇસોલેટેડ રેનફોલ મિલેગા અગલે 5 દિનો મેં, બહુ જ્યાદા રેનફોલ નહીં, આઇસોલેટેડ પ્લેસીસ મેં લાઇટ ટુ મોડરેટ રેનફોલ મિલેગા સૌરાષ્ટ્ર કચ્છ મેં. ઓર હેવી રેનફોલ વાર્નિંગ હૈ ગુજરાત રિજિયન કે લિયે અગલે 2 દિન. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે ત્યારે મોટાભાગની નદીઓ બે કાંઠે વહેવા લાગી છે. ઉપરવાસમાં સારા વરસાદના પગલે નવસારીના ગીરાધોધ 16 કલાએ ખીલી ઉઠ્યું છે. આપ જોઈ શકો છો સુંદર નજારો. લોકો પણ આ સુંદર નજારાને જોવા માટે ગીરાધોધ પહોંચી રહ્યા છે. સુરતના દેવઘાટ, છોટા ઉદેપુરની ઓરસંગ નદી વરસાદની પાણીને આવક થતા જ આહલાદક નજારો જોવામાં આવી રહ્યો છે. આપને યાદ હશે કે 15-20 દિવસ પહેલા શું પરિસ્થિતિ હતી. ભારે ગરમી, ધોધ સુકાઈ ગયા, નદી સુકાઈ ગઈ, પરંતુ વરસાદ આવતા જ આખરે પ્રકૃતિ 16 કળાએ ખીલી ઉઠી છે. અને આપ જોઈ શકો છો ગીરાધોધ, ત્યારબાદ દેવઘાટ સુરતનો અને ઓરસંગ નદી, ચારે તરફ પાણી જ પાણી, જ્યાં જુઓ ત્યાં પાણી પાણી. ગુજરાત પણ પાણી પાણી આ વરસાદના કારણે થઈ રહ્યું છે. સુરતમાં પણ સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ. 24 કલાકમાં ઉમરપાડામાં 8.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. દીવતણની સીમમાં આવેલા દેવઘાટ પર આહલાદક દ્રશ્યો. દેવઘાટને 4 કરોડના ખર્ચે પ્રવાસન ધામ તરીકે વિકસાવાયું છે. દેવઘાટ પર પ્રવાસીઓનો ધસારો પણ વધ્યો છે. પરંતુ આજે રવિવાર છે, અહીંયા જવાનું ટાળવું જોઈએ કારણ કે, અને સેલ્ફી તો ખાસ કરીને ન લેવી જોઈએ કારણ કે વારંવાર આપણે ઘટનાઓ સાંભળીએ છીએ, મુશ્કેલી સર્જાઈ શકે છે, ભારે વરસાદ છે. તો શક્ય હોય તો ઘરમાં જ રહેવાનું પસંદ આજના દિવસે કરવું જોઈએ. નવસારીમાં ગીરાધોધનું રૌદ્ર સ્વરૂપ આપ જોઈ શકો છો. ડાંગમાં ભારે વરસાદ છે જેના કારણે આ દ્રશ્યો સામે આવે છે. ડાંગમાં વરસાદના પગલે નદીઓમાં પૂર જેવી સ્થિતિ છે. લોકો નજીક ન જાય એ પણ વિનંતી કરીએ છીએ કારણ કે વારંવાર આ પ્રકારની ઘટનાઓમાં આપણે દુર્ઘટનાઓ સામે આવતી હોય છે. તો આ પ્રકારની ઘટનાઓ ન બને સાવચેતી આપણે જ રાખવાની છે. નવસારીમાં ભારે વરસાદના પગલે સતત વરસાદ વરસી રહ્યો છે. વાસ્તાના વાગડ ગામે આવેલું આંકડા ધોધ ઓવરફ્લો થઈ ગયો છે, મતલબ કે પાણી જ પાણી થઈ ગયું છે. આંકડા ધોધે ધારણ કર્યું છે રૌદ્ર સ્વરૂપ. આપ જોઈ શકો છો ભયાનક તસવીરો જાણે, અને આપ જોઈ શકો છો ત્યાં લોકો સેલ્ફી લઈ રહ્યા છે, મજા લઈ રહ્યા છે. પરંતુ
જો કંઈ પણ વધારે મુશ્કેલી સર્જાય તો પાણીના ધોધમાં આ લોકો જઈ શકે છે. ભયાનક આ દ્રશ્યો આપ જોઈ શકો છો, પાણી જ પાણી ઉપરવાસમાંથી જે ઉપર જે પર્વતો છે ત્યાંથી જે પાણી આવી રહ્યું છે અને ત્યારબાદ લોકો પણ મજા માણી રહ્યા છે. પરંતુ આ મજામાં કદાચ આ મજા મોતની મજા બની શકે છે, કારણ કે આ પ્રકારમાં આપણે જોયું છે કે પાણીનો પ્રવાહ સતત વધી જાય છે અને કેટલાક લોકો પણ ત્યાં મજા માણી રહ્યા છે. ઝી ચોવીસ કલાક ખાસ એ વિનંતી કરી રહ્યો છે કે હાલમાં આ પ્રકારની દ્રશ્યોમાં ના આપ એ વિસ્તારમાં જાઓ, આ પરિસ્થિતિમાં ના આપ કોઈ પણ પ્રકારની સેલ્ફી લો કે કોઈ પણ પ્રકારનું રિસ્ક લો, કારણ કે આ ભયાનક દ્રશ્યો ક્યારેક મોત લઈને પણ આવી શકે છે. છોટાઉદેપુર જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને જિલ્લાની નદીઓ નાળાઓ છલકાઈ રહ્યા છે. જિલ્લાની સાથે ઉપરવાસ મધ્યપ્રદેશમાં પણ સારો વરસાદ વરસતા સૌથી મોટી નદી એવી ઓરસંગ નદીમાં ઘોડાપુર આવ્યા છે. આ વર્ષે પહેલીવાર ઓરસંગ નદી બે કાંઠે વહી રહી છે. નદીમાં ધસપસતા પાણીના પ્રવાહથી મોજા ઉછળી રહ્યા છે, જે જોવા માટે લોકો પણ ઉમટ્યા હતા. છોટાઉદેપુરમાં મેઘરાજાની મહેર યથાવત છે, તો ઉપરવાસમાં પણ ભારે વરસાદને લઈને આજે ઓરસંગ નદી છે જે છોટાઉદેપુરમાંથી પસાર થાય છે, જિલ્લાની જીવાદોરી સમાન કહી શકાય તેવી ઓરસંગ નદી આજે પોતાના રૌદ્ર સ્વરૂપમાં જોવા મળી રહી છે. બે કાંઠા છે, બંને કાંઠા ઓરસંગના જે છે વહી રહ્યા છે, ત્યારે ઓરસંગ નદીમાં જે ઘોડાપુર આવ્યું છે તેને લઈને લોકોમાં પણ ખુશીનો માહોલ છે. કેટલાક લોકો નદીની પૂજા અર્ચના કરી રહ્યા છે. તો વરસાદની સ્થિતિની વાત કરવામાં આવે તો સતત બીજા દિવસે બોડેલીમાં 4 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે, તો છોટાઉદેપુરમાં પણ 3.5 ઇંચ વરસાદ અને સંખેડા, નસવાડી અને કવાંટમાં 1-1 ઇંચ વરસાદ નોંધાયો છે. સારા વરસાદને લઈને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જમીલ પઠાણ. છોટાઉદેપુરમાં કોઝવે પરથી પસાર થતા દાદી અને પૌત્રીના તણાયા હોવાના પણ સમાચાર છે. ભાવી ચેતપુરના કલારાણી પાસે ગોખા કોતર પાસે મોડી સાંજે આ ઘટના બની, પૌત્રીને બચાવી લેવામાં આવી છે, જ્યારે દાદી હજુ પણ લાપતા છે. હરિપુરા કલારાણી વચ્ચે આવેલ છે આ ગોખા કોતર, પરંતુ આ કોઝવે કે જ્યાં ભારે વરસાદના કારણે પાણી વહી રહ્યું હતું, જેમાં કલારાણીના 50 વર્ષીય મહિલા કનુડીબેન નાયકા તણાઈ ગયા છે. ભારે વરસાદ છે. દાહોદના ગરબાડા તાલુકાના પાંદડી તેમજ વિજાગઢ ગામને જોડતું નાળું તૂટી ગયું છે. નાળા પર કરણી નદીનું પાણી ફરી વળતા નાળું તૂટી ગયું છે. ભારે વરસાદના કારણે આ પરિસ્થિતિ, જેમાં બે ગામને જોડતું નાળું તૂટતા લોકોને પણ અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ના અહીંયાથી કોઈ મોટું વાહન જઈ શકે છે, અથવા આપ રિસ્ક લો છો તો કોઈ મોટી મુશ્કેલી સર્જાઈ શકે છે. ભારે વરસાદ અને ત્યારબાદ બે ગામને જોડતો આ રસ્તો નાળું લગભગ તૂટી ગયું છે. મહીસાગરના કડાણા ડેમમાં પાણીની આવક થઈ છે. બે દિવસથી જિલ્લામાં ઉપરવાસમાં સતત વરસાદ છે. પાણીની આવક 16,110 ક્યુસેક થઈ છે, જાવક શૂન્ય છે. પાણીની સપાટી બે દિવસમાં 3 ફૂટ વધી ગઈ છે. કડાણા ડેમની સપાટી 392.9 ફૂટે પહોંચી છે. મતલબ કે ડેમમાં નવા નીર આવી રહ્યા છે, નદીઓ છલકાઈ રહી છે, નાળાઓ છલકાઈ રહ્યા છે. સારો એવો વરસાદ ગુજરાતમાં પડી રહ્યો છે. ઉત્તરથી લઈ દક્ષિણ, કચ્છથી લઈ પોરબંદર સુધી સર્વત્ર વરસાદી માહોલ, ગુજરાતમાં સારો વરસાદ જોવામાં આવી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની મહેરબાની યથાવત રહેતા નદી નાળાઓ નવા નીર આવ્યા છે, છલકાઈ ગયા છે. દક્ષિણ ગુજરાતની શાન સમાન તમામ ધોધસોડે કલાઈ ખીલી ઉઠ્યા છે. ક્યાંક પાણી ભરાઈ જતા લોકોને પારાવાર મુશ્કેલી પડી છે. દક્ષિણ ગુજરાતમાં કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડી રહ્યો છે આવું જાણીએ. દક્ષિણ ગુજરાતમાં સાબલેદાર વરસાદનો ખાસ અહેવાલ. વલસાડના કપરાડામાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. પારડી તાલુકાની કોલક નદીમાં પૂર આવી. મધુબન ડેમમાં પાણીની આવકમાં વધારો થયો. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા પ્રસન્ન થયા છે, જેને કારણે પ્રકૃતિ સોળે કલાએ ખીલી ઉઠી છે. વલસાડના કપરાડામાં ભારે વરસાદથી લોકોને મુશ્કેલી વધી છે. આમદા ઉપલા ફળિયામાં વરસાદી પાણી ભરાતા લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા, જેને કારણે લોકોને ઘરવખરી અને માલસામાનને મોટા પાયે નુકસાન થયું છે. તો પારડી તાલુકાના કોલક નદીમાં ભારે પૂર આવ્યું છે. કોલક નદીના કોઝવે પર પાણી ફરી વળતા 10-12 ગામડા પ્રભાવિત થયા.
વાહન ચાલકો અને લોકો પોતાના જીવને જોખમમાં મૂકી પુલ પરથી પસાર થાય છે. દક્ષિણ ગુજરાતના પ્રખ્યાત ત્રણ ધોધમાં નવા નીરની આવક થતા આહલાદક દ્રશ્યો સર્જાયા. નવસારીના ગીરા ધોધ આંકડા ધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું તો સુરતના દેવતળની સીમમાં આવેલા દેવઘાટ પર સારા વરસાદથી નવા નીર આવ્યા, જેને નિહાળવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓનો ધસારો રહ્યો. ડાંગ જિલ્લામાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો, જેમાં છેલ્લા 24 કલાકમાં વઘઈમાં 4 ઇંચ, સુબીરમાં 2.5 ઇંચ, આહવામાં 2 ઇંચ, સાપુતારામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો, જ્યારે કે નવસારીમાં 2 ઇંચ, જલાલપુરમાં 2 ઇંચ, ગણદેવીમાં 4 ઇંચ, ચીખલીમાં 5.5 ઇંચ, વાંસદામાં 4 ઇંચ અને ખેરગામમાં 2 ઇંચ વરસાદ વરસ્યો. વલસાડના મધુબન ડેમમાં પણ પાણીની આવકમાં વધારો થયો છે. જોકે પાણીની સપાટી વધતા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા, જેને કારણે નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ રહેવાનું સૂચન આપવામાં આવ્યું છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદથી લોકોની સાથે સાથે ધરતીપુત્રોમાં પણ ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. છત્તીસગઢના અંબિકાપુરમાં કાર તણાઈ ગઈ છે. 10 વસ્તા પાણીના પ્રવાહમાં આ કાર તણાઈ